નવ ગ્રહોમાં દેવગુરુ બૃહસ્પતિને ધન, પુત્ર અને વિદ્યાના દાતા માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર બૃહસ્પતિ ગ્રહ દરેક પ્રકારની સમસ્યાને દૂર કરે છે. કુંડળીમાં બૃહસ્પતિની સારી સ્થિતિ વ્યક્તિને સમૃદ્ધ બનાવે છે. વૈદિક જ્યોતિષમાં પણ બૃહસ્પતિને ગુરુ માનવામાં આવે છે. તો કઈ રીતે બૃહસ્પતિની કૃપા કરીશું પ્રાપ્ત, જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું તમને જાણકારી આપીશ દેવગુરુ બૃહસ્પતિ વિશે. એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિ જે છે, જે દેવતાઓના ગુરુ છે. દેવતાઓને જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે પોતાના ગુરુજી એટલે કે દેવગુરુ બૃહસ્પતિ પાસે જાય અને પોતાની તકલીફો કહે અને બૃહસ્પતિ એનો માર્ગદર્શન કરે. બીજી વાત એ પણ છે કે ગુરુ ગ્રહ જે છે એ જ્ઞાન અને સાથે વિદ્યા અભ્યાસનો ગ્રહ ગણવામાં આવે છે. આજનો જમાનો એવો છે કે બાળકોને ખાસ કરીને ભણવા બાબતે, બાળકોને આપણે ભણાવવા માટે ઘણી બધી મહેનત કરતા હોઈએ છીએ, પણ ઘણી વખત છોકરાઓ ભણવા કરતાં અત્યારે હાલ બીજી બધી વસ્તુમાં ગેમ રમવામાં, આ રમવામાં, એમાં સમય બગાડે છે. પરંતુ જીવનમાં ભણતર બહુ જરૂરી છે. જે અભ્યાસ સારો કરે છે એ જ વ્યક્તિ જીવનમાં પોતાના સ્વપ્નને સાકાર કરે છે. વિદ્યા દદાતિ વિનયમ, વિનયમ દદાતિ પાત્રત્વમ, પાત્રત્વમ ધનમ આપનોતી ધનાધર્મા તથા સુખમ. ભણતર બહુ જરૂરી છે, સમય મળે તો ભણી લેજો. પરંતુ ઘણા બાળકો એવા હોય કે મહેનત કરવા માંગે છે પણ એમને યાદ રહેતું નથી, અભ્યાસ કર્યો છે ભૂલી જાય છે. ઘણા બાળકો એવા છે જેને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તો એના માટે આપણે શું કરવું જોઈએ? હંમેશા એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિના ઉપાય કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શું કરવું જોઈએ? પહેલાં તો હું જે તમને નામ કહું છું, આ 26 નામ છે. જો આ 26 નામ એ બાળક જો બોલીને અભ્યાસ કરે છે તો એના માટે ફાયદો આપે છે. બીજા નંબરની વસ્તુ કે આ 26 નામ જો તમે એક કપડાની અંદર, પીળા કલરના કપડામાં પીળા ચોખા કરીને ગુરુવારના દિવસે જો તમે નામ બોલીને એ કપડાની અંદર 26 નામ બોલીને 26 ચોખાના દાણા એ તમે એની અંદર મૂકો છો, અથવા ચણાની દાળ 26 નંગ લેવાની અને એક નામ બોલી અને અંદર મૂકવાનું, આવી રીતે 26 તમે મૂકીને એ કપડા, પીળા કપડાની અંદર દાળ મૂકી પોટલી વાળી અને જ્યાં બાળકનું જે બેગ હોય અથવા જે બાળક સૂતો હોય ત્યાં મૂકવાથી પણ બાળકને આની એનર્જી મળે છે. કેમ કે દેવગુરુ બૃહસ્પતિને પ્રિય છે ચણાની દાળ. અને હું જે નામ બતાવું છું દેવગુરુ બૃહસ્પતિના 26 ચમત્કારી નામ, આ 26 ચમત્કારી નામ બોલવાનું અને બૃહસ્પતિનો રંગ છે પીળો એટલે પીળા કલરના કપડાની અંદર તમારે મૂકવાની અને પછી એને ગાંઠ મારી પોટલી બનાવી ભગવાનને સ્પર્શ કરી ધૂપ આપી અને બાળકનું જે શયન સ્થાન હોય ત્યાં પણ તમે મૂકી દેવાનું, એટલે એની એનર્જી એ બાળકને પ્રાપ્ત થાય છે. બીજા નંબરની વસ્તુ, ભગવાનની સામું કદાચ આ બાળક જો 26 નામ ભગવાનની બોલે છે તો પણ એનાથી પણ ફાયદો થાય છે. ત્રીજા નંબરની વસ્તુ કે દરેક વૃક્ષની અંદર અલગ અલગ દેવ અને અલગ અલગ ગ્રહોનો વાસ હોય છે, પણ તમને કદાચ ખબર નહીં હોય કે બૃહસ્પતિનો વાસ જે છે એક વૃક્ષ છે, જેને આપણે કેળનું વૃક્ષ કહેવામાં આવે છે. સત્યનારાયણ ભગવાનની કથા હોય ને ત્યારે આપણે હંમેશા કેળના પાનનો મંડપ બનાવીએ છીએ. સાઉથમાં તો એ કેળના પાનની ઉપર લોકો ભોજન કરે છે. લગ્ન હોય ને તો કેળના પાનના થાંભલા, સ્તંભ મૂકવામાં આવે છે. કેળના પાનમાં દેવગુરુ બૃહસ્પતિનો વાસ છે અને જ્યાં કેળનું વૃક્ષ હોય ત્યાં બૃહસ્પતિ
ત્યાં વાસ કરે છે એવું કહેવાય. તો આપણા ઘરમાં તુલસીનું કુંડું તો આપણે રાખીએ છીએ, પરંતુ એક નાનકડું બીજું વૃક્ષ, કેળનું વૃક્ષ પણ એ કુંડામાં તમારે રોપવાનું, અને દર ગુરુવારે બાળકના હાથેથી એમાં દીવો કરાવીને એમાં થોડી હળદર નાખશો ને તોય દેવગુરુ બૃહસ્પતિ પ્રસન્ન થાય છે. અને ગુરુ કેળનું વૃક્ષ વધારે નહીં રાખવાના, ખાલી એક જ રાખવાનું, એક જ કેળનું વૃક્ષ વાવવાનું ઘરમાં, અને એનાથી દેવગુરુ બૃહસ્પતિની ઉર્જાઓ રહે છે, બાળકમાં જ્ઞાન વિદ્યાની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો આ ઉપાય કરી શકાય. હવે રહી વાત કે દેવગુરુ બૃહસ્પતિના 26 નામ કયા છે. એક બૃહસ્પતિનું સ્તોત્ર છે, એ સ્તોત્રની અંદર જ એમાં એમના નામ રહેલા છે, પરંતુ સ્તોત્ર કરતાં હું નામ તમને જણાવીશ. પહેલાં સ્તોત્રની વાત કરું. ગુરુ બૃહસ્પતિ જીવો સુરાચાર્ય વિદામ્બર વાગીશો ધીષ્ણો દીર્ઘ મસરૂપીતાંબર યુવા સુધા દૃષ્ટિ કરાધીશ ગ્રહ પીડા પહારક દયા કર ચ સૌમ્યશ્ચ. આ દેવગુરુ બૃહસ્પતિના આની અંદર નામ રહેલા છે. અને આ લખ્યું છે, આરોગ્ય બલવાન શ્રીમાન પુત્રવાંસા ભવે નર. આ 26 નામ બોલવાથી બાળકને વિદ્યા તો મળે છે, પણ જે લોકોની ઉંમર વધી ગઈ હોય, જે લોકોને બહુ રોગ થતા હોય, ડાયાબિટીસ જેવી બીમારી હોય, તો એના માટે પણ આ સૌથી વધારે આ 26 નામ ફાયદાકારક છે. તો હવે હું દેવગુરુ બૃહસ્પતિના 26 નામ બોલીશ. તમારે આ 26 નામનો ઉપયોગ ભગવાનની મંદિરની સામે અથવા પીળા કપડાની અંદર 26 દાણા મૂકી નામ બોલી અને એને વાળીને બાળકની વિદ્યા સ્થાન પાસે મૂકી શકો, અથવા કેળની વૃક્ષમાં તમે દીવો કરીને પણ ત્યાં પાઠ કરી શકાય. હવે 26 નામ જે છે હું જણાવું છું, આપ લખી લેજો. 26 નામમાં પહેલું નામ છે ઓમ ગુરવે નમઃ, ઓમ બૃહસ્પતયે નમઃ, ઓમ જીવાય નમઃ, ઓમ સુરાચાર્યાય નમઃ, ઓમ વિદામ્બરાય નમઃ, ઓમ વાગીશાય નમઃ, ઓમ ધિષ્ણવે નમઃ, ઓમ દીર્ઘમશ્રવે નમઃ, ઓમ પિતાંબરાય નમઃ, ઓમ યુવાય નમઃ, ઓમ સુધાય નમઃ, ઓમ ગ્રહાધીશાય નમઃ, ઓમ ગ્રહ પીડાહરાય નમઃ, ઓમ દયાકરાય નમઃ, ઓમ સૌમ્યમૂર્તયે નમઃ, ઓમ સુરઅર્ચયે નમઃ, ઓમ કુમકુમધ્યતવે નમઃ, ઓમ લોકપૂજ્યાય નમઃ, ઓમ લોકગુરવે નમઃ, ઓમ નીતિજ્ઞાય નમઃ, ઓમ નીતિકારકાય નમઃ, ઓમ તારાપતયે નમઃ. તારાપતયે નમઃ એટલે દેવગુરુ બૃહસ્પતિનું પત્ની નામ છે તારા, એટલે ઓમ તારાપતયે નમઃ, તારાના પતિ એટલે ઓમ તારાપતયે નમઃ. ઓમ અંગિરસાય નમઃ, ઓમ વેદાય નમઃ, ઓમ વેદ્યાય નમઃ, ઓમ પિતામહાય નમઃ. દેવગુરુ બૃહસ્પતિના આ 26 નામ ચોક્કસ આ નામ તમે લખી લીધા હશે. રહી જાય તો ફોન કરજો, તમને મોકલાવીશું. પરંતુ ભક્તિ સંદેશ કાર્યક્રમને સદૈવ નિહાળતા રહેજો. મને આપો રજા. જય ભગવાન.